દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવાશે. જો વાત કરીએ તો રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વારા રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. થોડા દિવસ પહેલા પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો, ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનું એક જ સ્ટેન્ડ છે, કોઈ પણ ભોગે સ્વાભિમાન, જે રીતે સ્વાભિમાનને જે રીતે ઠેસ પહોંચી છે, તો સ્વાભિમાનના ભોગે કોઈને પણ માફી આપવામાં નહીં આવે. પુરુષોત્તમ રૂપાલાજીએ જે રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કરવામાં આવ્યા તે પ્રકારની જે ટિપ્પણી કરી છે તેને લઈને વિવાદ ઉભો થયો છે. ક્ષત્રિય સમાજની એટલે કે સર્વ સમાજ છે એની એક જ માંગણી છે અને એક જ સૂર છે કે કોઈ પણ સંજોગોમાં આ ટિકિટ એ રદ કરવામાં આવે. જો ટિકિટ બદલવામાં નહીં આવે તો અમે પરિણામ બદલી નાખીશું એટલે સક્ષમ છે. ફક્ત રાજકોટ પૂરતો જ આ વિવાદ નથી, આ રાજકોટમાં જ ક્ષત્રિયો વસે છે એવું નથી, આખા પૂરા ગુજરાતમાં ક્ષત્રિયો વસે છે. તેની સાથે સાથે જે રાજસ્થાનની ભૂમિ છે ત્યાં સૌથી વધારે ક્ષત્રિયો વસે છે, અને કહી શકાય કે હરિયાણા હોય તો હરિયાણામાં પણ ક્ષત્રિયો છે, એમપી છે, યુપી છે તો ત્યાં પણ ક્ષત્રિયો છે. એટલે આની ઇફેક્ટ ફક્ત ગુજરાત પૂરતી નહીં રહે, આવનાર સમયમાં રાજસ્થાનમાં પણ ભોગવવાનો વારો આવશે ભારતીય જનતા પાર્ટીને, એની સાથે સાથે યુપીની અંદર પણ ભોગવવાનો વારો આવી શકે છે. એટલે સત્વર એવો નિર્ણય કરવામાં આવે કે ક્ષત્રિય સમાજની જે માન સન્માનને જે ઠેસ પહોંચી છે એ ઠેસ પહોંચાડનારને જે કહી શકે પુરુષોત્તમ રૂપાલાજી છે, એ પુરુષોત્તમ રૂપાલાજીને આ લોકસભાના જે ઉમેદવાર તરીકે જે કહી શકાય કે ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ પરત ખેંચી લેવામાં આવે. આપ સૌ જાણો છો કે છેલ્લા 23 તારીખથી આ સતત ગુજરાતભરની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે રૂપાલાજીએ કે ક્ષત્રિય સમાજ માટે રાજપૂત સમાજ માટે જે ટિપ્પણી કરી છે આ ખરેખર સપનામાં પણ વિચારી ન શકાય એવી અભદ્ર ટિપ્પણી છે. ત્યારે ગુજરાતભરની અંદર નહીં, હું તો કહું આખા રાષ્ટ્રની અંદર આ મુદ્દો, રાજસ્થાન હોય, યુપી હોય કે મધ્યપ્રદેશ હોય, આખા ભારતની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એ રસ્તા ઉપર આવી ગયા છે કે ભાઈ જે આ ટિપ્પણી કરનાર છે એની ટિકિટ રદ થવી જોઈએ, રદ થવી જોઈએ અને રદ થવી જોઈએ. આ એકમાત્ર ફોર્મ્યુલા છે કે રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ, અને જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ આ સમયે કરો યા મરો, કોઈ પણ સંજોગોની અંદર જો આ ટિકિટ રદ નહીં થાય, ઉમેદવારી રદ નહીં થાય તો કોઈ પણ સમયે એમની જ્યાં પણ ઉમેદવારી હશે એ નહીં ગુજરાતભરની અંદર 26 સીટો ઉપર જ્યારે નિર્ણાયક રહ્યો છે ક્ષત્રિય સમાજ અને રાષ્ટ્રવાદી રહ્યો છે ત્યારે આ સમયે કદાચ કોઈ પણ એને એક્શન લેવા પડે તો લેશે. અને આજે મારી માતાઓ અને બહેનોએ પણ જાહેર કર્યું છે કે જો આ ઉમેદવારી જે અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલાની ટિકિટ રદ નહીં કરો તો જોહર સુધીની અંદર, આપ સૌ જાણો છો કે જોહર શું છે, જ્યારે દેશ માટે સ્વાભિમાન માટે જ્યારે લડનાર ક્ષત્રિય સમાજોએ પોતાનું જ્યારે રાષ્ટ્ર માટે બલિદાન દીધું હોય ત્યારે ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હોય. આજે એમણે આ જોહરની પરિસ્થિતિ આવી ગઈ છે. આવા સમયની અંદર પણ સત્તાના મદની અંદર મસ્ત મસ્ત રહેનાર આ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખાલી ખસેડવાની રાજપૂત સમાજે માંગ કરી છે. અમદાવાદના સરદારનગર વોર્ડમાં આવેલા નોબલનગર વિસ્તારમાં એએમસીની દબાણની ગાડી પર પથ્થર